થરાદ ખાતે રામજી મંદિરની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. 108 કુંડીનો 3 દિવસ મહાયજ્ઞ યોજાશે, જેમાં થરાદ બજાર 3 દિવસ બંધ રાખવામાં આવશે. રામજી મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો થરાદના રાજા અભિસિંહ અને એમના માતૃશ્રીએ બંધાવ્યું હતું. થરાદના રાજા અભિસિંહ અને એમના માતૃશ્રી ચારધામની યાત્રાએ ગયા હતા. યાત્રા કરી થરાદ પરત આવતા હતા ત્યારે થરાદ ખાતે રામજી મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું. સંવત 1951માં થરાદ ખાતે મેઇન બજારમાં રામજી મંદિર બનાવવામાં આવ્યું હતું અને સાથે ધર્મસ્થાળા અને કૂવો બાંધવામાં આવ્યો હતો. 1951માં સમયમાં 7 પ્રાંગણ તેડવામાં આવ્યા હતા. થરા, દરી, વાવેસી, હેદુવાણી, વાગડ, નાઇડ, ઝાલાવાડા, કાઠિયાવાડ આમ 7 પ્રાંગણ તેડાવીને ઉજવણી કરીને થરાદ ખાતે રામજી મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ રામજી મંદિરનું પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસે યોજાશે. થરાદ ખાતે રામજી મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ રામજી મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો અમારા બારોટજીના ચોપડામાં લખેલું છે કે થરાદના રાજા અભયસિંહજી અને એમના માતુશ્રી સાહેબબાજી જાડેજા ચારધામની યાત્રાએ ગયા હતા અને ચારધામની યાત્રા કરી થરાદ પરત આવતા એમણે વિચાર્યું કે આપણે થરાદની ધરતી પર રામજી મંદિરનું નિર્માણ કરવું. ત્યારે થરાદના તાડા તળાવ નજીક નાગલા જતા માર્ગ પર ડાબા હાથે સંવત 1951માં રામજી મંદિર બંધાવ્યું હતું અને તેમાં ધર્મશાળા અને કૂવો બંધાયો હતો અને રામજી મંદિર અભયસિંહના ધર્મપત્ની અને માતુશ્રી સાહેબબાજીએ ખેંગારસિંહ સાથે મળીને થરાદના મેઇન બજારમાં આવેલું રામજી મંદિર બનાવ્યું હતું અને આ સમયમાં 7 પ્રગણા તેડાવવામાં આવ્યા હતા, જેમાં થરાદરી, વાવેસી, હેદવાણી, વાગડ, નૈયડ, ઝાલાવાડ, કાઠિયાવાડ આ 7 પ્રગણા તેડાવીને ઉજવણો કરીને રામજી મંદિર પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જે રામજી મંદિરની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 27-28-29 રોજ યોજાવાનો છે. જય શ્રી રામ. યશપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, થરાદ.